ભાણવડ વેરાડ નાકા પાસે નકટી નદીની નજીક થી જ બાયપાસ રોડ પસાર થાય છે, જેથી વાહનોના 24 કલાકના અવર જવર ચાલુ જ હોય અને બાજુમાં જ શાકભાજીની લારીઓ હોય, જેથી વધેલું શાકભાજી ત્યાં ફેંકી દેવાને કારણે બિનવારસુ ઢોર આખો દિવસ ત્યાં જ પડ્યા પાથરિયા રહેતા હોય. જ્યારે વાહન પસાર થાય ત્યારે આ નદીની ફરતે કોઈ પ્રકારની આડસ કે રેલિંગ ના હોય, જેથી આવા અબોલ પશુઓ પોતાનું બેલેન્સ ગુમાવી દે અને કાદવ કીચડ વાળી નકટી નદીમાં ખાબકે છે. આવા બનાવ એક માસમાં 15 વખત બને છે. 3 દિવસ પહેલા જ એક ધણખૂટ પડ્યો જેણે પછડાટને કારણે પોતાનો જીવ ગુમાવ્યો, અને ગઈકાલે પણ રાત્રે એક ધણખૂટ પડતા પ્રાણી પ્રેમી મિત્રો દ્વારા આ ધણખૂટને બહાર કાઢી અને પ્રાથમિક સારવાર અપાઈ. વારંવારના આવા બનાવોથી અસંખ્ય અબોલ પશુઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ વાતની મૌખિક રજૂઆતો નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ તેમજ કોર્પોરેટર્સને કેટલી વાર કરવા છતાં 15 દિવસમાં થઈ જશે જેવા ખોટા વાયદાઓ કરવામાં આવે છે. આ રજૂઆતો છતાં કોઈ અધિકારીઓના પેટનું પાણી ના હલતું હોય તેવું લાગી રહ્યું છે, જેનો ભોગ આવા મૂંગા અબોલ પશુઓ બને છે. ત્યારે આ નદીને ફરતી રેલિંગ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની જરૂર પડીએ, કડક આંદોલન કરીશું તેવું ઉચ્ચાર્યું હતું. ભાણવડના બાયપાસ રોડ ઉપર નકટી નદી આવેલી છે, નકટી નદીની આસપાસ કોઈ રેલિંગ ન હોય બરોબર, અને આજુબાજુમાં રેકડીઓ બકાલાની રેકડીઓ હોય છે ને એ લોકો વધેલું શાકભાજી ત્યાં નાખે છે, એ સારું. ત્યાં ગાયો બધી ભેગી થાય છે અને વાહનો પસાર થવાથી ગાયો પોતાનું બેલેન્સ ગુમાવી બેસે છે અને ગાયો નકી નદીમાં ખાબકે છે. હમણાં 3 દિવસ પહેલાં જ એક ધણકોટ પડી ગયો હતો, એને કાઢવા જતાં એ મૃત્યુ પામ્યો છે, અને હમણાં ગઈકાલે પણ એક ધણકોટ પડી ગયો હતો અને બહુ મહેનતે એને બહાર કાઢવામાં આવ્યો. નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા જતાં, મૌખિક રજૂઆત કરવા જતાં નગરપાલિકાએ કોઈ પણ જાતનું ધ્યાન દોર્યું નથી. અમારા એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા અમે આગામી સમયમાં જો આનું કાંઈ પણ નિરાકરણ નહીં આવે તો અમે અતિ ઉગ્ર આંદોલન કરવાના મૂળમાં છીએ. રાજુ મોઢવાડિયા, જીડીસી ન્યૂઝ, ભાણવડ.